આગળ વધીએ પહેલાં સેરાસેની ટેરવેર્સના પરિણામ આવ્યા છે, એના ઉપર આપણી સાથે મેનેજમેન્ટ જોડાઈ રહ્યું છે. કંપનીના સીએફઓ અને સીઓ રાજેશ બી શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. રાજેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને ઓવરઓલ જ્યાં સુધી આપના સૌપ્રથમ પરિણામોની વાત કરીએ તો Q3ની અંદર આપણને વાર્ષિક ધોરણે પરફોર્મન્સ, રેવન્યુ, એબિટ અને સાથે જ પ્રોફિટ બધા ફ્રન્ટ ઉપર આપણને સુધરતું દેખાયું છે. શું ફેક્ટર્સ રહ્યા, હાઇલાઇટ્સ કયા રહ્યા આ ક્વાર્ટરના પરિણામ માટેના? અમારું જે રેવન્યુ ફ્રોમ ઓપરેશન છે એ 387 કરોડ, જે ગયા વાયોવાય 25% ગ્રોથ બતાવે છે. ઈબીટા અમારો 65 કરોડ, જે વાયોવાય 35% ગ્રોથ બતાવે છે. અને નેટ પ્રોફિટ 42 કરોડ, જે વાયોવાય 45% ગ્રોથ બતાવે છે. હેલો, ઓકે સર, સાથે એ પણ સમજવા માંગીએ છું કે આ ગ્રોથ કયા વર્ટિકલ્સમાંથી વધારે આવતો દેખાયો છે? ડોમેસ્ટિક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ, કઈ રીતે આ ગ્રોથ આપણે આવતા જોઈ રહ્યા છીએ? મોર ઓર લેસ વી આર મોર કોન્સન્ટ્રેટિંગ ઓન ડોમેસ્ટિક માર્કેટ. જી સર, જી, કદાચ રાજેશજીનો આપણને અવાજ નથી આવી રહ્યો. આપણે એમની સાથે ફરી એક વખત સંપર્ક કરી અને જી જી સર, અમારું મોર કોન્સન્ટ્રેશન ડોમેસ્ટિક માર્કેટમાં વધારે છે. એક્સપોર્ટ માર્કેટ અમારું ટોટલ ટર્નઓવરના હાર્ડલી 2-5% જેટલું જ છે. ઓકે, તો આ એક વ્યૂ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે. અને એની સાથે સર બીજું એક પર્સપેક્ટિવ ખાસ સમજવા માગીશું. માર્જિન આ વખતે જે પ્રમાણે એક્સપાન્ડ થતા દેખાયા છે, ઓવરઓલ આપણે જોઈએ તો રિસેન્ટ ટાઈમની અંદર આપણને જે ઇનપુટ કોસ્ટ છે આપની, ખાસ કરીને ગેસના ફ્રન્ટ ઉપરથી, ત્યાંથી આપણે વધારો આવતા જોયો છે. તેમ છતાં આપણા માર્જિન જે છે તે એક્સપાન્ડ થયા છે. શું રહ્યું આ માર્જિન વધવા માટેનું કારણ, અને આગળ હજુ આપણે માર્જિન અહીંયા એક્સપાન્ડ થતા દેખાશે? માર્જિન વધવાનું કારણ છે, બંને અમારા પ્લાન્ટ 100% કેપેસિટી ચાલે છે, તદઉપરાંત અમારી એફિશિયન્સી પણ ઘણી વધી છે. અને બીજા અમે કોસ્ટ કંટ્રોલ મેઝર્સ ઘણા રાખ્યા છે, જેને લીધે જે ગેસની કોસ્ટ વધી છે એ સબસાઇડ થઈ અને અમારા માર્જિન સુધર્યા છે. અને ભવિષ્યમાં પણ આ વસ્તુ ચાલુ રહેશે.